સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ ચાર વિષય પર્યાવરણ અમૃતાની વાર્તા હું સોલંકી આજે આપણે પાઠ અમૃતાની વાર્તા વિશે સમજૂતી મેળવીએ કેમ છું બાળકો મજામાં ને ચલો આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર પચીસ પર જોઈએ પાઠ ચાર અમૃતાની વાર્તા હા બાળકો આ પાઠમાં આપણે એક મિત્ર વિશે વાત કરવાની છે એ મિત્ર તમારો પણ છે અને મારો પણ છે શું બાળકો હજુ આગળ આપણે જોઈએ તો એ મિત્ર છાંયડો આપે છે ફળ ફૂલ આપે છે હા એ મિત્ર છે વૃક્ષો તો આજે આપણે આ પાઠમાં વૃક્ષો વિશે વાતો કરીશું અને તેના વિશે જાણીશું બાળકો તમારા ઘરની આજુબાજુમાં જે રહે છે તેને તમે પાડોશી કહો છો તેમ આપણા ગુજરાત રાજ્યની બાજુનું રાજ્ય છે જે પાડોશી રાજ્ય એ રાજસ્થાન રાજસ્થાનમાં જોધપુર આવેલું છે એની નજીક ખેજડી નામનું ગામ છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું હા બાળકો આ ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષો ઘણા ઉગતા એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું ગામના લોકો ઝાડવાઓ અને પ્રાણીઓને પ્રેમ કરતા તેઓ કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ બાળકો આ છે ખેજડીનું વૃક્ષ ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે તે ઓછા પાણીથી પણ ટકી શકે છે તેની છાલમાંથી દવા બને છે લોકો તેના ફળોને રાંધીને જમે છે તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખીજડીના પોણો ખાય છે અને બાળકો તેના રમવાનું પસંદ કરે છે બાળકો આગળ વાર્તામાં આપણે જોઈએ તો અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય પોતાના વૃક્ષ પાસે જઈ તેને વાલ કરે રોજ નવા વૃક્ષ પાસે જાય એને ભેટે અને કહે અરે તું મજબૂત છે ખૂબ સુંદર છે અમને સંભાળે છે હું તને પ્રેમ કરું છું મને તારા જેવી જેમ બીજા પણ તેમના ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષોના છાયડામાં કલાકો સુધી રમતા બાળકો તમારા ઘર પાસે શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે હા તે તમે જોયા જ છે આગળ જોઈએ તો બાળકો આપણે ઝાડ કેમ વાવીએ છીએ ઝાડ ઝાડ આપણને છાંયડો આપે આપે ફળ ફૂલ માટે આપણે વાવીએ છીએ હજુ આગળ જોઈએ તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે કોણ પીવડાવે છે તો કે હા જોયા છે માળીને પાણી પીવડાવતા અમે જોયા છે અને ઘરે પણ દાદા દાદી અને બાળકો પણ છોડવાઓને પાણી પાયા જ છે તમે વૃક્ષો પર ફળ જોયા છે આ ફળો કોણ ખાય છે તકે હા આ ફળો આપણે પક્ષીઓ અને પ્રાણીઓ ખાય છે બાળકો એક લલિતા નામની છોકરી કહે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે જે કોઈએ વાવ્યા જ નથી શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગ્યા હોય હા બાળકો ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ આવે છે ત્યાર પછી ખુલ્લા મેદાનમાં ડુંગરો પહાડો વગેરે જગ્યાએ છે એ ઘાસ અને નાના છોડ ઉગી નીકળે છે આ ઝાડ કેમ ઉગ્યા હશે તમે શું માનો છો બાળકો પક્ષીઓ છે એ અનાજ અને ફળો ખાય છે પક્ષીઓની ચરકમાં તેના બીજ ગયા હશે અથવા તો પવનને કારણે આવા બીજ છે એ જ્યાં ત્યાં પહોંચે છે જ્યારે તેને યોગ્ય વાતાવરણ મળે છે ત્યારે આ છે એ બીજ ઉગી નીકળે છે આવી રીતના ઝાડ ઉગે છે જોખમમાં વૃક્ષો બાળકો વાર્તામાં આપણે આગળ જોયું સમય જતા અમૃતા મોટી થઈ એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તેમની પાસે કુવાડીઓ હતી તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા માટે મોકલ્યા છે રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું અમૃતા તો આઘાતમાં હતી પેલો માણસ વૃક્ષ કાપવા હતો તે વૃક્ષ પાસે ગઈ તેને વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું માણસે તેને ડરાવવા બૂમ પાડી પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી રાજાના માણસોએ તેનો હુકમમાં ન પડે તેઓએ વૃક્ષોને કાપવાના હતા આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના સૌ ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા જ્યારે રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી તેને પોતે ગામની મુલાકાત લીધી ત્યાં તેને ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી વડીલો શું કહેતા હતા હા બાળકો ગામના વડીલો કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ તો કે ના આપણને વૃક્ષની પણ જરૂરિયાત છે અને પ્રાણીઓની પણ જરૂરિયાત છે બાળકો વાર્તામાં હજુ આપણે આગળ જોઈએ તો કે ગામ રક્ષિત છે ગામના લોકોની વૃક્ષો પરની રાજાને પીગળાવ્યો રાજાએ હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા આ વિસ્તારના લોકો બિસ્ણ કહેવાય છે જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલો પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે હવે આપણે આગળ પાઠ ચાર અમૃતાની વાર્તામાં જોઈએ તો કોઈ પણ એક વૃક્ષ વિશે લખો એમાં પ્રથમ છે વૃક્ષને ફૂલ છે કયા રંગના તો કે હા વૃક્ષને ફૂલ છે અને તે છે સફેદ કલરના ફૂલ બીજું છે વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે તો કે ના માર્ચ મહિનાની શરૂઆતમાં આ ફૂલો આવે છે કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે તો કે ફેબ્રુઆરી મહિનામાં આ વૃક્ષના એટલે કે આંબાના પાંદડા ખરી પડે છે શું વૃક્ષ ઉપર ફળો આવે છે તેનું નામ લખો હા વૃક્ષ પર ફળ આવે છે તેને કેરી કહેવાય કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે તો કે માર્ચ અને એપ્રિલ મહિનામાં આ વૃક્ષ પર ફળ બેસે છે શું તમે આ ફળો ખાધા છે તેનો સ્વાદ કેવો છે હા તે ફળ જ્યારે કાચા હોય છે ત્યારે તેનો સ્વાદ ખાટો હોય છે અને પાકા હોય છે ત્યારે તેનો સ્વાદ મીઠો લાગે છે ચર્ચા કરો લોકો લોકો શિકાર શા માટે કરતા તો કે પ્રાણીઓના નખ દાંત અને ચામડું મેળવવા અને ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરે છે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે ત્યાં શિકાર કરવા બદલ લોકોની સજા થઈ શકે છે આ સજા શા માટે કરાતી છે તો કે આ સજા છે એ પ્રાણીઓના રક્ષણ માટે કરાય છે હવે આપણે આગળ જોઈએ બાળકો તો આપણે વનસ્પતિ વિશે જાણીએ વનસ્પતિમાં સૌ પ્રથમ છે ઝાડ વિવિધ ઝાડ તો ઝાડમાં તમે જુઓ તો જે વનસ્પતિની ઉંમર વધારે હોય અને ઊંચાઈ પણ વધારે હોય તેને ઝાડ અથવા તો વૃક્ષ કહેવાય જેમ કે લીમડો પીપળો આંબો વડ જાંબુડો વાવળ આંબલી નાળિયેરી ખીચડો અશોપાલો વગેરે છે એ ઝાડ છે ત્યાર પછી આપણે જોઈએ તો શ્રુપ કે જે વનસ્પતિ કદમાં વૃક્ષ કરતા નાની હોય તેને શ્રુપ કહેવાય છે તો કે સ્પમાં આપણે જોઈએ તો જામફળી સીતાફળી બોરડી દાડમડી વગેરે છે એ સ્વરૂપ છે છોડ છોડ છે એ શરૂપથી નાના હોય છે અને તેનું આયુષ્ય ટૂંકું હોય છે તેને આપણે છોડ કહીએ છીએ છોડમાં ઘઉં બાજરી જુવાર મકાઈ કપાસ તુલસી રીંગણી તુવેર ભીંડો ગુલાબ મોગરો સૂર્યમુખી વગેરે છે એ છોડ છે જ્યારે આપણે જોઈએ આગળ તો કે વેલા તો કે વેલા હોય એમનું થડ છે એ પાતળું હોય છે અને જમીન પર પથરાય છે જ્યારે તેને કોઈ આધાર મળે છે ત્યારે તે ઉપર ચડે છે તેને વેલા કહેવાય છે તો વેલામાં દૂધી દ્રાક્ષ તરબૂચ ટેટી કાકડી ગલકા વગેરે ના વેલા હોય છે હવે આપણે જોઈએ તો વૃક્ષ આપણા મિત્રો મિત્રો છે 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 આપણા એટલા માટે આપણે જ ઉપયોગી તો જોઈએ વૃક્ષની કે આપણને ફૂલો આપે છે વૃક્ષો છે એ જાત જાતના આપણને ફૂલો આપે છે ફૂલો પણ આપણને ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી જોઈએ તો અનાજ અનાજમાં ઘઉં બાજરો ચોખા મકાઈ વગેરે અનાજ છે એ આપણને ખૂબ ઉપયોગી છે કઠોળ મગ ચણા વાલ વટાણા તુવેર વગેરે કઠોળ આપણને આપે છે શાકભાજી રીંગણા ટમેટા ગુવાર બટેટા ભીંડો વગેરે શાકભાજી આપણે મેળવીએ છીએ ફળો કેળા ચીકુ દ્રાક્ષ જામફળ તરબૂચ અનાનસ વગેરે ફળો આપણને વનસ્પતિમાંથી જ મળે છે તેલીબિયા તો કે તમે જે ઘરમાં મમ્મી રસોડામાં તેલ વાપરે છે એ તેલ એ આ બધા તેલીબિયામાંથી નીકળે છે જેમ કે સૂર્યમુખી કપાસ એરંડો મગફળી તલ બદામ સોયાબીન વગેરેમાંથી આપણને તેલ મળે છે તેથી તે તેલીબિયા છે મરી મસાલા હા બાળકો તમારા મમ્મી રસોઈ કરતી વખતે ઘણા બધા મસાલા નાખે છે એ બધા મસાલા વનસ્પતિમાંથી મળે છે મરચું હળદર જીરું એલચી જાયફળ વગેરે છે એ બધા મરી મસાલા છે એ આપણને વનસ્પતિ દ્વારા મળે છે ઔષધિ પણ આપણને વનસ્પતિ દ્વારા મળે છે જેમ કે આંબળા તુલસી લીમડું અડુસી આદુ વગેરે ઔષધિ છે તે પણ આપણે વનસ્પતિ દ્વારા જ મેળવીએ છીએ વનસ્પતિ છે એ આપણને ઇમારતી લાકડામાં આપણે જોઈએ તો શાક સીસમ દેવદાર ખેર લીમડો નીલગીરી વગેરેના વૃક્ષો આપણને આપે છે વનસ્પતિ છે એ વરસાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે પંખીઓ પણ વનસ્પતિ ઉપર રહેવાનું ખૂબ જ પસંદ કરે છે પક્ષીઓ વૃક્ષ પર રહેવાનું પસંદ કરે છે કારણ કે વૃક્ષ પર તેને માળો બાંધવાની અનુકૂળતા રહે છે વૃક્ષના છાયામાં ઠંડક મળે છે અને અહીં તેઓ સહી સલામત રહે છે માટે પંખીઓ પણ અને પ્રાણીઓ પણ વૃક્ષની આજુબાજુ રહે છે બાળકો પાછા આપણે પુસ્તકમાં જોઈએ તો તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમને જોયા હતા આ સવાલ છે એના જવાબ છે એ તમારે તમારા વડીલો પાસેથી પૂછવાના છે અને અહીં જવાબ લખવાના છે શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે એ પણ સવાલ છે પુસ્તકમાં એ તમારે તમારા વડીલ પાસેથી જાણવાનો છે કોઈ એક એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી બાળકો આ બધા જે પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો છે તે તમારા વડીલો પાસેથી તમારે જાણવાના છે અને પાઠ્યપુસ્તકમાં તેના જવાબ લખવાના છે અમૃતાના ગામમાં ખીજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું તે બધે ઊગી નીકળતું હતું તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો છે એ બધું જોયા છે તેવા બે વૃક્ષના નામ છે તે તમારે પુસ્તકમાં લખવાના છે અને સાથે સાથે તમારા વડીલો પાસેથી એક વૃક્ષ વિશેની જાણકારી છે તે પણ તમારે પુસ્તકમાં લખવાની છે થેન્ક યુ બાળકો